चलो अपने विभक्ति स्टार्ट करिए थी अने विभक्ति में अंदर नाम रूपो अने सर्वनाम ना रूपो अपने कम्प्लीट करिया छे। तो हवे एमनो अपने स्वाध्याय जोईए तो अपन कम्प्लीटली ख्याल आवशे के ए कई रीतना यूज करवानी होय छे। तो स्वाध्याय में प्रश्न नंबर एक छे के समुचित्तानम रूपेणम रिक्तस्थानम पूर्ति करणीय के जे खाली जग्या आपी छे एमां अंदर तमारे एने खाली जग्याने पूरवानी छे। हवे अहींया जो एकवचन द्विवचन अने बहुवचन ओके खाली जगह अने बहुवचन में ये शब्द छे। हवे मैं तमने कीधुं हतुं के दसमाना जे प्रत्ययो छे ए दसमाना प्रत्यय में ये प्रत्यय जे छे ते यदना रूपों में छे। हवे यदना रूपों में ये प्रत्यय छे परंतु ये आपणे जोया नथी परंतु आपणे तडना रूप जोया छे नवमाना। मैं तमने कीधुं के तडना रूपो जो ये कम्प्लीटली आवडशे तो दसमाना जे प्रत्ययो छे ते वाँचवानी जरूर नहीं पड़शे ओके। तो ये केवी रीते थशे तो ये प्रत्यय હવે તદના રૂપોમાં વિચારવાનું કે તદના રૂપોમાં યે જેવું શું આવી શકે તો તદના રૂપોમાં અને પુલ્લિંગમાં હતું સ્વ ટૌ અને ટી એકવચન દ્વિવચન અને બહુવચન સ્વ ટૌ ટી ઓકે તો ટી શબ્દ અહીંયા જો તો એવી જ રીતે સેમ યદના રૂપોમાં યહ યો અને યે તો જો આ આવરે તો આ તરત જ આવડી જશે ઓકે। તો અહીંયા યે શબ્દ આપણો આવી ગયો તો અહીંયા શું આવશે યહ અને યો યહ યો અને યે ઓકે। ચલો નેક્સ્ટ જોઈએ સર્વસ્મી। હવે સ્મી શબ્દ છે તો એ પણ આપણે સર્વના રૂપ નથી વાંચ્યા પરંતુ તદના રૂપમાં આપણે એક જગ્યાએ તસ્મી આવ્યો હતો ચતુર્થી વિભક્તિમાં। ચતુર્થી વિભક્તિમાં તસ્મી આવ્યો આ ચતુર્થી વિભક્તિ તસ્મે તો ચતુર્થી વિભક્તિનું દ્વિવચન જે છે તે તો આપણને ખબર જ છે ભ્યામ 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 લાગશે એટલે અહીંયા આવશે તાભ્યમ બરાબર અને ચતુર્થીનું બહુવચન બી આપણને ખબર છે કે તેભ્યઃ। તો એ જ પ્રમાણે સર્વસ્મેનું પણ અહીંયા સેમ થશે સર્વસ્મી તસ્મે પ્રમાણે સર્વસ્મે તાભ્યમ પ્રમાણે સર્વાભ્યમ અને તેભ્ય પ્રમાણે સર્વેભ્ય સિમ્પલ એટલે અહીંયા થશે સર્વસ્મે સર્વાભ્યમ અને સર્વેભ્ય આ જે છે એ પુલ્લિંગના રૂપમાં આવશે તદના જેવી રીતના સહ તો ટેમાં અંદર કેવી રીતના આવ્યું એવી રીતના આ પણ તસ્મે તાભ્યમ અને ટેભ્ય એ પુલ્લિંગ તડમાં આવે છે અને પુલ્લિંગ તડમાં યાદ રહેશે એટલે આ ચોક્કસ અમને ખ્યાલ આવી જશે ઓકે। ચલો નેક્સ્ટ જે જોઈએ તે શબ્દ છે કયો। હવે કયો શબ્દ પ્રમાણે આપણે શું કહી શકીએ છીએ તો પુલ્લિંગમાં અંદર બે જગ્યાએ તયો શબ્દ છે પુલ્લિંગમાં તયો અને તયો તડમાં। હવે આપણને ખ્યાલ છે કે યોહો યોહો જે છે તે ષષ્ઠી વિભક્તિમાં આવે યોહો યો કોમન છે ઓકે। તો ષષ્ઠી વિભક્તિમાં અહીંયા કરીએ પુલ્લિંગમાં તો અહીંયા આવશે એક તસ્ય શ્ય વિભક્તિ તસ્ય ઓકે। હવે તસ્ય અહીંયા આવ્યું શ્ય વિભક્તિ તયોહો તો ષષ્ઠી વિભક્તિમાં અહીંયા જે છે તે આવશે તેષામ શામ પ્રત્યે લાગશે તેષામ બરાબર। અને જો આપણે તયોહોને સપ્તમી વિભક્તિ કરીએ કારણ કે સપ્તમી વિભક્તિમાં બી તયોહો આવે તો અહીંયા આવે તસ્મી સ્ત્રી પુલ્લિંગમાં તત્પુલ્લિંગમાં તસ્મી અને અહીંયા જે છે તે તેષુ આટ ઓકે। તો અહીંયા જે કયોહો આવે તે આના પ્રમાણે જ આવવાનું તયોહો તયોહો આવ્યો તો આપણે કયોહો કયોહો કરીએ કયો હો અને કયો હો તો અહીંયા તસ્ય આવ્યું તો અહીંયા કશ્ય અહીંયા તસ્મિન આવ્યું તો અહીંયા કસ્મિ અહીંયા તેષામ આવ્યું તો અહીંયા કેશમ અહીંયા તેષુ આવ્યું તો અહીંયા કેશુ આટે મીન્સ કે તડના પ્રત્યે આવરી ગયા તો યદ હોય કિમ હોય કોઈ પણ પ્રત્યેનો આપણે યાદ રાખી શકીએ છીએ તો અહીંયા બે આન્સર આવશે કયો કયો પ્રમાણ કશ્ય અને કશ્મી કેશા મને કેશુ
याद रखो कि कयो वो जो वर्ड है ये स्त्रीलिंग में भी आवे छे। અહીંયા જે તયો હોય તેવો દેખાય છે સ્ત્રીલિંગમાં પણ છે ઓકે તો તે વખતે અહીંયા જે છે તે સ્ત્રીલિંગમાં ષષ્ઠી વિભક્તિમાં કસ્યાહ છે બરાબર અને અહીંયા જે છે તે કસ્યામ છે ઓકે એ જ પ્રમાણે અહીંયા જો કરીએ તો કાસામ છે અને અહીંયા જો કરીએ તો કાસુ ઓકે તો એ પ્રમાણે આપણે તમે સ્ત્રીલિંગનું લો તો સ્ત્રીલિંગ અને પુલ્લિંગ લો તો આ બે આન્સર થશે ઓકે ચલો નેક્સ્ટ તસ્મિ આવી ગયો અહીંયા તસ્મિ તયોહો અને તેષુ તસ્મિ તયોહો અને તેષુ સપ્તમી વિભક્તિ એકવચનમાં તસ્મિ સપ્તમી વિભક્તિ દ્વિવચનમાં તયોહો અને બહુવચનમાં તેષુ ઓકે યસ્યાહ આપણે અત્યારે જાની વાત કરીએ તો કે દાખલા તરીકે અહીંયા જે તસ્ય છે તેવા પ્રમાણે ષષ્ઠી વિભક્તિમાં તસ્યાહ પણ આવી શકે તસ્યાહ તયોહો અને તાસામ આ પ્રમાણે બરાબર તો તસ્યાહ તયોહો અને તાસામ હવે ફરીથી એક વખત ધ્યાન રાખજો કે યાહ શબ્દ જે છે તે બે જગ્યા આવે છે પંચમી અને ષષ્ઠીમાં ઓકે તો પંચમીમાં અંદર પંચમી વિભક્તિ લઈએ અહીંયા બરાબર તો પંચમી વિભક્તિમાં બી તસ્યાહ છે પરંતુ અહીંયા પંચમી વિભક્તિમાં અંદર તમે કદાચ જોશો તો તાભ્યમ ભ્યામ શબ્દ રાખશે એટલે અહીંયા તાભ્ય અને અહીંયા પંચમી વિભક્તિનો બહુવચન કોમન વર્ડ ભ્ય એટલે તાભ્ય ઓકે તો અહીંયા તમે યસ્યાહ લે એ પ્રમાણે તો યસ્યાહ અહીંયા આવશે યયોહ અને યાસા તદના પ્રત્યય આવરે તો યદના પ્રત્યય કોમન છે ઓકે અને જો તમે એક યસ્યાહને પંચમી માનશો તો યસ્યાહ આ પ્રમાણે યસ્યાહ પંચમીનું બહુવચન યાભ્યામ અને સોરી દ્વિવચન યાભ્યામ અને પંચમી બહુવચન યાભ્યામ કોઈ બી વસ્તુ લઈ શકો ઓકે તો મીન્સ કે આ પ્રત્યય જે નવ દસમાના જે શબ્દો છે એ બધા સાના ઉપર આધારે તમારા નવમાના જે તદના તદ પુલ્લિંગ તદ સ્ત્રીલિંગ બરાબર અને તે તમારા દસમાના બુકમાં પણ છે એટલે ખાસ ધ્યાન રાખજો કે જો આ સર્વનામના રૂપો ત્યારે જ આવશે જ્યારે આપણે તદના રૂપો યાદ રાખીશું તો તદના રૂપો યાદ રાખવું કમ્પલસરી છે તો તરત જ આ વસ્તુ ખ્યાલ આવી જશે ઓકે તો આ તમારો થયો પ્રશ્ન નંબર એક સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન જે છે તે છે કોષ્ટકતમ શબ્દસ્ય યોગ્ય રૂપમ પ્રયોજનમ રિક્ત સ્થાનાની કુર્યત કે કૌંસમાં આપેલા શબ્દને આધારે ખાલી જગ્યા પૂરો ધ્યાનથી સમજો ખાલી જગ્યામાં અંદર શબ્દ જે કૌંસમાં જે શબ્દ આપેલા છે એના આધારે આપણે ખાલી જગ્યામાં મૂકવાનું હવે આ ટાઈપની જે ખાલી જગ્યા છે એને વિશેષ્ય વિશેષણના ભાવવાળી ખાલી જગ્યા કહેવાય છે વિશેષ્ય અને વિશેષણ વિશેષ્ય એટલે કોઈક નામ અને નામના રૂપમાં જે વધારો કરે તે વિશેષણ ઓકે ચાલો પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા વિઘ્નેભ્યઃ જના રક્ષિતા ભવંતિ ખાલી જગ્યા વિઘ્નોથી માણસોનું રક્ષણ થાય છે હવે ખાલી જગ્યા વિઘ્નોથી માણસોનું રક્ષણ થાય છે અહીંયા વિઘ્નેભ્યઃ અહીંયા શબ્દ આપેલો છે વિઘ્નેભ્ય વિઘ્નોથી અને કૌંસમાં છે કઠિન હવે આપણે આને સવાલ કરીએ વિઘ્નો કેવા વિઘ્નોથી તો કેવા કેવી અને કેવું આને જ્યારે શબ્દને જ્યારે આનાથી સવાલ કરવાનો હોય કેવા કેવી કેવુંથી તો એનું વિશેષણ પ્રાપ્ત થાય છે તો આપણે આને સવાલ કરીએ વિઘ્નેભ્ય કેવા વિઘ્નોથી તો કઠિન વિઘ્નોથી મુશ્કેલ વિઘ્નોથી તો ધ્યાન રાખવું સંસ્કૃતની અંદર કે વિશેષ્ય અહીંયા નામ વિશેષ્ય જે વિભક્તિમાં હોય છે એનું વિશેષણ પણ એ જ વિભક્તિમાં આવશે અહીંયા મુખ્ય શબ્દ જે છે નામ છે તે વિઘ્ન અને પાછળ એભ્યહ શબ્દ લાગેલો છે પાછળ એભ્યહ પ્રત્યય લાગેલો છે ઓકે તો વિઘ્નેભ્યહ તો વિઘ્નેભ્યહ નામ જે વિભક્તિમાં મુકાયું છે એની વિશેષણ જે છે એ પણ એ જ વિભક્તિમાં મુકાશે તો વિઘ્નનું જો વિઘ્નેભ્ય થતું હોય તો કઠિનનું શું થશે કઠિનેભ્યહ તો આન્સર આવશે કઠિનેભ્યહ આ રીતના કઠિને વ્ય
विघ्ने द्विह प्रमाणे कठिन अव्यय। ध्यान रखो कि विशेष्य जे विभक्ति में हो एनो विशेषण पण एज विभक्ति में आवशे। ओके नेक्स्ट, सुरापानम खाली जग्या वर्षते। सुरापान मदिरापान खाली जग्या छे, मदिरापान खाली जग्या। तो मदिरापान ने आपणे सवाल करी, मदिरापान केवुं छे? केवुं छे तो विघ्नरूप, मुश्किल रूप। ओके, तो सुरापानम म म प्रथम बराबर, तो सुरापानम में अंदर म प्रत्यय लागेलो छे। तो सुरापानम जे विभक्ति में छे बराबर, प्रथमा विभक्ति एकवचन, प्रथमा विभक्ति एकवचन नपुंसकलिंग नु, तो सुरापानम, तो ते प्रमाणे अहींया विघ्न रूप नु शुं थशे? आंसर में विघ्न रूप म, विघ्न रूप नु थयुं, विघ्न रूप म। ओके नेक्स्ट, खाली जग्या समय सज्जर, समय थई गयो, खाली जगह समय थई गयो, प्रलंब एटले लांबो। ओके, तो समय ने आपणे सवाल पूछे केवो समय, केवो समय तो लांबो समय। तो आपणे जे लांबो शब्द मळ्यो ते समयनो विशेषण मळ्यो, तो समय जे विभक्तिमां छे ए ज विभक्तिमां आपणे प्रलंब ने मूकवो होय तो प्रलंब, प्रलंब समय सच्चा एकदम कॉमन छे કે જે વિશેષ્ય જે વિભક્તિમાં હોય એનું વિશેષણ પણ વિશેષણ હોવું જોઈએ। ધ્યાન રાખજો, તો વિશેષણ તે જ વિભક્તિમાં અંદર મુકાય છે। હવે ખાલી જગ્યા તરફ જોજો, કમ્પ્લીટલી આપણને ખ્યાલ આવી જશે કે કેવી રીતના વિશેષણ અલગ અલગ વિભક્તિ પ્રમાણે મુકાય છે। તો જલમ ખાલી જગ્યા અસ્તિ, રોટિકા છે ખાલી જગ્યા અસ્તિ, કે જલમ પાણી ખાલી જગ્યા છે અને રોટલી ખાલી જગ્યા છે। હવે કોમ અંદર ઓપ્શન જે એક જ છે ઉત્તર, પરંતુ ખાલી જગ્યા બે છે। હવે ત્યારે શું થશે? तो जलम पानी केवू छे, पानी खाली जग्या छे, तो पानी ने सवाल पूछे केवू छे तो उष्ण एटले गरम छे। तो जलम प्रमाणे उष्ण विभक्ति नो, जलम प्रमाणे उष्ण जे छे ते एना विभक्ति प्रमाणे मुकाशे। तो जलम जे छे ते म प्रत्यय लागेलो छे बराबर, नपुंसकलिंग प्रथमा विभक्ति एकवचन, तो उष्णनु पण शुं थशे? नपुंसकलिंग प्रथमा विभक्ति एकवचन उष्ण, तो जलम उष्णमस। हवे चल रोटिका खाली जग्या अस्ति, परंतु रोटिका जे अने रोटी खाली जग्या छे, तो रोटिका, रोटिका जे छे ते आकारांश रीते वता प्रमाण, तो रोटिका खाली जग्या छे तो उष्ण पर गरम थवाने, तो अहींया जे उष्ण रोटिका छे ते प्रमाण उष्णनो शुं थशे? उष्ण, कारण के रोटिका स्त्रीलिंगमां छे, आकारांश स्त्रीलिंग प्रथमा विभक्ति एकवचन, तो उष्णनो आकारांश स्त्रीलिंग प्रथमा विभक्ति एकवचन उष्ण थवाने। तो जलम उष्णम अस्ति अने रोटिका च उष्णा अस्ति, कहेवानो तात्पर्य विशेष्य जे विभक्ति में होय एनु विशेषण पण एज विभक्ति में लागे। ओके, चलो मत्स्य खाली जग्या जले प्रवेश कर। हवे आवा जे शब्द अत्यार सुधी में तमे जोशो के एक एक विभ्लो जे एनु विशेष्य छे ते एक एक ज आव्यो, एटले ख्याल आवी गयो के आ विशेष्य छे ने आ विशेषण माने मूकवानो छे। परंतु अहींया जो बे शब्द आव्यो, तो हवे तकलीफ ए पड़ी के जो एमनु भाषांतर नहीं खबर पड़से तो ख्याल ज नहीं आवशे के मारे आ जे शब्द छे आना आधारे मूकवानो छे के आना आधारे। तो अहींया छे मत्स्य खाली जग्या जले प्रविष्ट, माछली, माछली खाली जग्या पानी में प्रवेश, गंभीर, गंभीर नो अर्थ थाय छे ऊंडा। तो मत्स्य प्रमाणे जो कहेवानुं होय तो मत्स्य केवो, तो ऊंडो मत्स्य એટલે ઊંડો માછલો એવું તો અવાજ નથી બરાબર। તો પાણી, પાણી ને સવાલ પૂછે કેવું પાણી? તો ગંભીર પાણી, ઊંધું પાણી બરાબર। એટલે મત્સ્ય પ્રમાણે આપણે આ શબ્દ મૂકવાનું નથી, મત્સ્ય એ નામ છે બરાબર, ભલે એ નામ છે પરંતુ એનું વિશેષણ ગંભીર નથી થતું। ખ્યાલ રાખજો, મત્સ્ય પ્રમાણે ગંભીર નહીં કરી નાખતા। અહીંયા છે મત્સ્ય ખાલી જગ્યા પાણીમાં પ્રવેશ્યું, તો પાણીને આપણે સવાલ પૂછીએ કેવા પાણીમાં? તો ગંભીર પાણીમાં। તો જલે સપ્તમી વિભક્તિ એકવચન છે, તો ગંભીરની સપ્તમી વિભક્તિ કઈ થવાની? ગંભીર, ગૌતમ વાળા ગંભીર નહીં બરાબર, ઊંડા પાણી વાળું ગંભીર છે। તો મત્સ્ય ગંભીરે જલે પ્રવિષ્ટ, માછલી ઊંડા પાણીમાં પ્રવેશ્યો, જલે પ્રમાણે એની સપ્તમી વિભક્તિ એકવચન। ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે આ જે સવાલ છે તે વિશેષ્ય પ્રમાણે જ એના વિશેષણો થશે એની એક વિભક્તિમાં। ઓકે, તો આ બે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પ્રમાણેના તમને જે પીડીએફ હું બીજા અમુક ક્વેશ્ચન મૂકીશ એનું તમે એ જે જવાબ વિચારવાનો પ્રયત્ન કરજો તો તરત આપણને ખ્યાલ આવી જશે। એના પહેલાં
કમ્પ્લીટલી પેલા આપણે જે કીધું તે અસ્મદના રૂપો, યુષ્મદના રૂપો અને તદ પુલ્લિંગ, તદ સ્ત્રીલિંગ અને તદ નપુંસકલિંગ. બીજું એક વસ્તુ નામના રૂપો, જે અકારણ પુલ્લિંગ, ઇકારણ પુલ્લિંગ, ઉકારણ પુલ્લિંગ, આકારણ સ્ત્રીલિંગ, ઇકારણ ઇકારણ સ્ત્રીલિંગ, ઉકારણ સ્ત્રીલિંગ, અકારણ નપુંસક, આ પ્રત્યયો પણ યાદ રાખવા પડશે તો જ આ પ્રશ્ન આવશે. ઓકે, તો આ બે જે પ્રશ્નો છે તે આજે આજના વિડીયોમાં જોઈશું. બાકીના ત્રણ પ્રશ્નો આપણે આગળ વિડીયોમાં જોઈશું.